નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. કરજણમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. યુનો દ્વારા ઘોષિત 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી હોય ત્યારે આજરોજ કરજણમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમગ્ર કરજણ નગરમાં રેલી યોજી ઉજવણી કરવામાં આવી હતી. રેલીમાં આદિવાસી સમાજના બલિદાનનું યોગદાન સમર્પિત કરે છે. દર વર્ષની જેમ આજરોજ કરજણમાં આદિવાસી દિવસની ઉજવણી આદિવાસી ડ્રેસ તેમજ આદિવાસીઓનું હથિયાર ગણાતું ભાલા તીરકમઠા ભાલા કુલ્હાડી સહિતની વસ્તુઓ સાથે રાખી બેન્ડ સાથે રેલીમાં આદિવાસી સમાજના યુવકો અને યુવતીઓ ઝૂમ્યા હતા. કરજણ તાલુકાના ગામડાઓમાંથી આદિવાસી સમાજના લોકો રેલીમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ મહિલા જોડાઈ હતી. આદિવાસી સમાજ પ્રકૃતિની સાથે જોડાયેલો સમાજ છે, જેઓ પ્રકૃતિ સાથે રહીને તેનું રક્ષણ પણ કરે છે. રેલી આદિવાસી સમાજના આગેવાન ઘનશ્યામ વસાવા તેમજ રાજુ વસાવા સહિતનાઓની અધ્યક્ષતામાં યોજાઈ હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કરજણ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રેલી યોજાઈ હતી. જય જોહર, જય ભીમ, જય સંવિધાન. આજ રોજ 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ, જ્યારે કરજણમાં ઉજવી રહ્યો હોય. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરપૂર પબ્લિકની સાથે અમારા આદિવાસી સમાજની જે રેલી છે એ રેલી સ્વરૂપે અમે આજે કરજણ બજારમાં ફરી અને અમારા જે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે એની ઉજવણી કરી રહ્યા છીએ. અને સરકારને અમે માંગણી કરીએ છીએ કે આવનારા સમયની અંદર અમારા જે બિલ પ્રદેશ છે એ પણ અમને આપવામાં આવે અને જે 9 ઓગસ્ટ જે જાહેર વિશ્વ આદિવાસી દિવસ છે 9 ઓગસ્ટ નિમિત્તે મને જાહેર રજા પણ આપવામાં આવે. હું ઘનશ્યામભાઈ મહેશ્યામભાઈ વસાવા, ભારત આદિવાસી સંગઠન સેના, વડોદરા જિલ્લા પ્રમુખ.